નમસ્કાર સાહેબ, હું દલપુર પટેલ પ્રકાશભાઈ બોલું. આજે કેટલા 3 વાગ્યાથી અમે ટ્રેક્ટર 200 ટ્રેક્ટરો લઈને અમે ઊભા છીએ. આ વાઇબ્રેટનો પ્રોગ્રામ ગોઠવ્યો એટલાથી અમારો એટલો પરેશાની થઈ ગયા છે કે ન પૂછે વાત. હજી રાત્રે 11 વાગ્યા ત્યાં સુધી હજી કોઈ અમારું કોઈ વાતે હો ભરવા તૈયાર નથી. દરવાજો પણ ખોલ્યો નથી. આજે 200 ટ્રેક્ટરો અહીં આગળ ઊભા છે લાઇનમાં. હજી સુધી કોઈ અહીં માર્કેટ યાર્ડમાં કે કોઈ કશું જ કોઈ અમારું કોઈ હો ભરવા તૈયાર નથી. હવે અત્યારે અમારે વરસાદનું આયોજન થાય, આ બધું બગડશે, હદરશે, તો અમારે કરવાવાળું કોણ છે? એના માટે કોણ જવાબદાર છે આટલો બધો માલ? બરાબર, આ અંગે સેક્રેટરી રજૂઆત કરી? રજૂઆત આટલી અમે કરીએ છીએ, તે છતાંય આ બધા નવા નવા પ્રોગ્રામો એવું ખરું કે અમારે માર્કેટ યાર્ડમાં જ ગોઠવવું? બીજી ઘણી બધી જગ્યાઓ છે, ગોઠવો તમે ત્યાં. અમારા આજે ખેડૂતો કેટલા હેરાન થાય છે ભાઈઓ, એનું કોઈ કશું જ કોઈ ખબરતું નથી. હવે કાલે માર્કેટનો ભાવ ખબરજો, 1000 રૂપિયા, 1200 રૂપિયા, બસ પતી ગયું. સરકારી કાર્યક્રમો ખેતીવાડી માર્કેટમાં ગોઠવાયેલા હોય અને ખેડૂતોને પરેશાની થાય છે. હજુ રોડ ઉપર 150 થી 200 માણસો ટ્રેક્ટરો લઈને ઊભા છે રાતના 11-12 વાગ્યા સુધી. અંદર પ્રવેશ છેલ્લા શનિવારથી આપવા દેવામાં આવતો નથી. શું નામ તમારું? મારું નામ અરવિંદભાઈ પટેલ.